માધવપુર ખેડમાં લોકડાઉનના કારણે જરૂરિયાતમંદ 101 વ્યક્તિઓને માનવતા પરિવાર દ્વારા રાશનની કીટ અર્પણ કરવામાં આવી. હાલ કોરોના વાયરસને લઈને પછાત વર્ગના લોકોને કામ અર્થે બહાર જ જઈ શકતા નથી ત્યારે આ નબળી પરિસ્થિતિ હોવાથી તેઓને પોતાના પરિવારજનોને મુશ્કેલી ન વટવી પડે તે હેતુથી માનવતા પરિવાર દ્વારા પસંદગી યુથ અલગ અલગ દાતાઓના સહયોગથી 101 રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથોસાથ તમામ લોકોને એક અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના ઘરમાં જ રહે, બહાર ન નીકળે અને ઝૂંપડપટ્ટી જેવા અનેક સ્લમ વિસ્તારોમાં જરૂરિયાત મુજબના લોકોને 8 દિવસ ચાલે તેટલી રાશનની કીટ આપવામાં આવી હતી ત્યારે દરેક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દરેક પરિવારને હાથોહાથ વિતરણ કરવામાં આવી હતી. આજ રોજ ભારતની અંદર જે કોરોના વાયરસનો જે ફેલાવો થઈ રહ્યો છે જેને હિસાબે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉનનો 21 દિવસ સુધી લોકડાઉનનો કાર્યક્રમ આપેલો છે જેને હિસાબે આ કોઈ લોકો બહાર ન નીકળે અને એકાબીજાને ટચ ન થાય એટલે આ લોકડાઉનનો કાર્યક્રમ આપેલો છે. એના અનુસંધાને માધવપુરનો માનવતા પરિવાર દ્વારા લોકોના સાથ અને આર્થિક સહયોગથી ગરીબ માણસો જે કંઈ રોજીરોટી કમાતા નથી અને ઘરની બહાર નીકળી શકતા નથી એવા લોકોને 101 કુટુંબને 101 કીટનું વિતરણ કરવામાં આવ્યું જેને હિસાબે જે ઘરની બહાર નથી નીકળી શકતા મજૂરો છે એને ખાવાનું રાશન મળી રહે એવા માનવતા પરિવારે પ્રયાસો કરેલા છે અને સરાહનીય પ્રયાસો છે. એના નામ રાજેશ રામાણી. આજરોજ માધવપુરના પસંદગીયુક્ત દાતાઓના આર્થિક સહયોગથી 101 પરિવાર, કેવા પરિવાર કે આજકાલ જ્યારે કોરોના વાયરસ સમગ્ર સૃષ્ટિ ઉપર પોતાનું સામ્રાજ્ય રાખીને બેઠો છે અને ભારત ભૂમિની અંદર પણ જેમનો પગ પેસારો થયો છે એવો આ મહાભયંકર રોગ કોરોના વાયરસને હિસાબે આજ જે સ્લમ એરિયા છે, ઋષિતળ છે, ગણેશઝારાની આસપાસમાં છે, એ જે ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિમાં જે જીવી રહ્યા છે કે જેઓ બેરોજગાર છે, રોજીરોટી કમાવવા માટે બહાર નીકળવું પડે પણ એ આજકાલ શક્ય નથી, તો એવા પરિવારો લગભગ 101 પરિવાર છે એ પરિવારને માધવપુરના પસંદગીયુક્ત દાતાઓના આર્થિક સહયોગથી રાશનની કીટ આજરોજ આપવામાં આવેલ છે જેની અંદર 12 વસ્તુ ખાદ્ય સામગ્રી દરેક ઝૂંપડા દીઠ એક એક વ્યક્તિઓને આપવામાં આવી છે. તો ભગવાન શ્રી માધવરાને આજરોજ અમે મંગલ પ્રાર્થના કરીએ કે આવા દાતાશ્રીઓને ઈશ્વર હર હંમેશને માટે સમય, શક્તિ અને હિંમત આપે. ધન્યવાદ, આભાર. જય હિન્દ, જય ભારત. પરેશ નિમાવત, KTV ન્યૂઝ, માધવપુર ખેડ.